चलो बार साइंस चैप्टर तीजू लेक्चर नंबर 8 पी क्यू आर एस। हम लाइन में नाम आपी आपले पी क्यू आर एस, तो आ पी कितना से बोल दो बेटा 10 ना छेद में 30 एक मिनिट, ने 20 ना छेद में 60 आम थाय। हवे आम थाय तो एक लोचो पड़े, लोचो शू पड़े आ आ आवशे एक तृतीयांश आवे, हाँ बोल, अने आ आवे 3 ना छेद में 1। तो आवू थाय तेनो मतलब एम थाय विस्ट आ सांभळ हूँ बोलू छु, विस्टन ब्रिज संतुलन में नथी। तो सर हवे आनो जवाब लावो होय तो तेनो मतलब एम थाय विस्टन ब्रिज संतुलन में, तेनो मतलब शुं थाय के आ जे गैल्वेनोमीटर छे ने एमांथी पण प्रवाह पसार थाय छे, ना क्रिचॉफ नो चाले। एना माटे तमारे आवे स्टार डेल्टा नी पद्धति आवे, स्टार डेल्टा कोई पण आकृति जटिल गम्मे तेटली जटिल आकृति होय एनु सॉल्यूशन करवा माटे स्टार डेल्टा नो उपयोग थाय। स्टार डेल्टा डेल्टा नु स्टार ने स्टार नु डेल्टा मां रूपांतर करवानु, ए आपणे पछी आगळना स्टेप मां जोशुं, अत्यारे सांभळो मने बराबर। एटले आमां के रीते लेवुं एक प्रश्न चिन्ह थई जशे, आपणे आम राखो चलो। तो नाम आम आपीए पी क्यू आर एस, आ केटला छे 10 તો એ વિસ્ટર્ન બ્રિજ સંતુલનમાં નહીં આવે, એટલે આમ તો આપી જ નહીં શકશો આપણે ચોપડીમાં। આપણે આર વન આર ટુ એ લોકોએ કેમ આપેલા એ જોઈ લો ને, એક વાર એટલે અંદાજો આવી જાય એ લોકોના જે આર વન આર ટુ છે ને ચોપડીમાં, જે આર વન હું એક જ મિનિટ હું જોઈ લઉં। આમ સર મન ન દેખાય તો આમ છે તેમ છે, આર વન નીચે આપેલા છે લોકો, આમ છે જો ચોપડીમાં એમ છે, અહીંયા પી ક્યુ આર એસ એટલે આ કેટલા, આ કેટલા 10 30 20 અને 60, એટલે પેલા કરતા ઊંધું થઈ ગયું આપણે, એટલે આવે 3 ના છેદમાં 1 અને આ પણ આવે 3 ના છેદમાં 1, એટલે 90 ને 30 એ જ આવશે ભાઈ। આ 90 ને 30 ખાલી એકવાર ચેક કરી લો બેટા, 90 ને 30 આ 90 ને 30 બરાબર, આ બે સમાન થાય, આ બે સમાન થાય, તો એ તો એ જ હતું 1 ના છેદમાં 30 વત્તા 1 ના છેદમાં 90 તો કેટલા થાય 90 ગુણ્યા 30 છેદમાં 90 ને 30। હા આપણે અહીંયા ભૂલ કીધી, મેં તમને 120 ભાગ્યા કીધી, 120 ભાગ્યા ન આવે, ન 120 જ થાય ને ભાઈ, હું તમે કરો જે આવે પેલામાં, તો પેલો જે આપણે કહી રહ્યો સાચો જ છે બેટા બરાબર, તો ખોટું વિચારો નહીં, ચલો અહીંયા ધ્યાન આપો, આપણે જે કહી રહ્યું બરાબર છે। આગળ ત્યાર પછી 77 77 77 આગળ ખોટો ટાઈમ નથી બગડવામાં બોલો। ચલો આ તો આ પેલું ગણિતના પેલા પદાવલી જેવું છે, પહેલા બે અવરોધો આપણી પાસે બે છે, અવરોધ બે છે, કયા બે અવરોધ છે, 1 છે R1 અને 1 છે R2, બે અવરોધ છે તમારી પાસે, એ બેને પહેલા શ્રેણીમાં કીધા છે RS, શ્રેણીમાં શ્રેણીમાં જોડે ત્યારે કેટલા કીધા છે, શ્રેણીમાં કેટલા કીધા છે લોકોએ RS અને સમાંતરમાં RP, તો RS બરાબર શું કીધું છે હાલે શ્રેણીમાં, તો R1 + R2 થાય શ્રેણીમાં, આ શ્રેણીમાં હું બોલું છું સાંભળો, સમાંતરની વાત કરીએ આપણે તો સમાંતરમાં થશે આરપી, પેરેલલ કહેવાય, પેરેલલ પેલું સિરીઝનો એસ આવે, ઇઝ ઇક્વલ ટુ શું આવે બેટા R1 R2 છેદમાં R1 + R2 બરાબર, આ લખતા આવડવું જોઈએ પહેલાં, R1 R2 છેદમાં R1 + R2 R1 R2 છેદમાં R1 + R2 પછી શું કીધું છે કે એ બેનો ગુણોત્તર ગુણાકાર 16 છે, ગુણાકાર 16 છે,
गुणाकार तो आर एस गुणिया आर पी बे नो गुणाकार सोल से सोल। तो चलो किंमत मूको आ बे नो गुणाकार डायरेक्ट लखो थोड़ो टाइम बचे आपने शू आ क्यों आर वन प्लस आर टू અને આ બાજુ આર વન આર ટુ છેદમાં આર વન પ્લસ આર ટુ બરાબર સોળ તો આ બે ઉડી ગયા તેનો મતલબ એમ થયો આર વન આર ટુ બરાબર સોળ અને એક બીજો આપ્યું છે આર વન બાય આર ટુ બરાબર ચાર ગમે તે કિંમત મૂકો એટલે આર વન ને આર ટુ તમને મળી જશે બરાબર સંબંધ મેળવો અથવા બે નો ગુણાકાર સોળ થાય અને બે નો ભાગાકાર ચાર થાય તો કઈ કિંમત થાય આઠ એક આઠ હોવો જોઈએ એક બે હોવો જોઈએ આ આઠ લઈ લ્યો અને આ બે લઈ લ્યો તો આઠ દુ સોળ અને આઠ ના છેદમાં બે ચાર એટલે આર વન આઠ અને આર ટુ બે ડાયરેક્ટ સોલ્યુશન ન કરવું તો ડાયરેક્ટ પણ થોડુંક લોજિક દોડાવવાનું પછી સેવન્ટી એટ આવ્યા ને સેવન્ટી એટ ઇઠ્યોતેર ચલો ઇઠ્યોતેર બોલો બેટા આકૃતિ દોરવી પડશે પણ આ જગ્યા નાની પડશે પાછો દોરું છું ઇઠ્યોતેર બહુ મસ્ત એમ શીખ્યું છે ઇઠ્યોતેર આકૃતિમાં ધ્યાન આપવાનું ખાસ આ ચારો છ વોલ્ટ મીટર એ મીટર પછી છ વોલ્ટ અને એક ઓમ થઈ ગયું ચાલો પહેલા કીધું છે વોલ્ટ મીટરનો અવરોધ વોલ્ટ મીટર અને એ મીટરનું બંનેનું રીડિંગ કીધું છે વોલ્ટ મીટર અને એ મીટર નું બંનેનું રીડિંગ કીધું છે આ બેના આંકડા કેટલા આવશે કે ભાઈ આ બંનેના આંકડા કેટલા વોલ્ટ મીટર અને એ મીટર જો સિમ્પલ વોલ્ટ મીટર વોલ્ટેજમાં આપે અને એ મીટર પ્રવાહમાં આપે તો મારે પહેલા આ પરિપથનો પ્રવાહ જોશે પ્રવાહ મારે પહેલા આ પરિપથનો શું જોશે બેટા પ્રવાહ એટલે પ્રવાહ માપવા માટે હું આને ભૂલી જાઉં આને ભૂલી જાઉં તો આટલો આખો ભાગ છે એનો મારે પ્રવાહ શોધવો પડે પહેલા પ્રવાહ તમારી પાસે વોલ્ટેજ છે છે કેટલા છે વોલ્ટેજ કેટલા છે વી જુઓ વી બરાબર છ વોલ્ટ તમારી પાસે કુલ અવરોધ છે કુલ અવરોધ અહીંયા બાજુમાં છ વોલ્ટને એક ઓમ લખેલો છે એક ઓમ એટલે ટાઈમ પાસ નથી આપ્યો છ વોલ્ટને એક ઓમ એ આંતરિક અવરોધ છે આંતરિક અવરોધ તો અહીંયાથી ચાલુ કરો વી બરાબર સિક્સ વોલ્ટ વી બરાબર સિક્સ વોલ્ટ તો આપણે તો શું શોધવાનું પહેલાં ટોટલ અવરોધ આર શોધવાનું છે એક બે અને ત્રણ ત્રણ લાઇનમાં છે આજુ આવેલા અહીંયા તમારે દોરવું હોય તો અહીંયા નાનો આમ દોરો તો તમારો કેપિટલ આર એ અગિયાર ઓમ થઈ ગયો તો પ્રવાહ પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ વી બાય આર એટલે પ્રવાહ થઈ ગયો છ ના છેદમાં અગિયાર એમ્પિયર પ્રવાહ એટલો આવ્યો તો એ મીટર કેટલું રીડિંગ માપે છ ના છેદમાં અગિયાર હવે વોલ્ટ મીટરનું રીડિંગ કીધું છે વોલ્ટ મીટર દીકરા વોલ્ટ મીટર તો વોલ્ટ મીટર તો આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માપે પ્રવાહ આમ જાય છે આ બે છેલ્લા નામ આપી દઈએ આપણે એ અને બી એ અને બી એમ નામ આપી દઈએ તો આકૃતિને હું ઝૂમ કરું તો આમ થઈ જુઓ આ એ આ બી છ વોલ્ટ અને એક ઓમ પ્રવાહ જાય છે આમ ચલો મુસાફરી કરતા જાઓ આપણે એ અને બી વચ્ચેનો વોલ્ટેજ માપવાનો છે વોલ્ટ મીટરનું રીડિંગ એટલે એ અને બી છેડા વચ્ચેનો વોલ્ટેજ વોલ્ટ મીટરનું રીડિંગ એટલે એ અને બી છેડા વચ્ચેનો વોલ્ટેજ વોલ્ટ મીટરનું રીડિંગ એટલે એ અને બી છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણી મુસાફરી આમ જાય છે બરાબર ચાલુ કરો પહેલાં વીએ પ્રવાહ મુસાફરી બેટરીમાં એવું ન હોય પ્લસ થી માઇનસ તો માઇનસ સિક્સ આગળ પ્રવાહ મુસાફરી વિરુદ્ધ દિશામાં મુસાફરી આમ ને પ્રવાહ સામે આવે છે તો અય્યર ધન સોરી હા અય્યર ધન પ્લસ આઈઆર
આઈ ઇન્ટુ આર બરાબર વી બી. તો વ્યવસ્થિત લખો તો વી એ માઇનસ વી બી બરાબર છ માઇનસ, આ બેને આ બાજુ લઈ જાઉં છું, છ માઇનસ આઈ, આઈ એટલે છ ના છેદમાં અગિયાર, આર એટલે એક, તો અગિયાર છે છાસઠ, અગિયાર આ તો એક છે એટલે ભૂલી જાઓ, અગિયાર છે છાસઠ, છાસઠ માંથી છ જાય તો સાઈઠ, સાઈઠ ના છેદમાં અગિયાર વોલ્ટ, જો આવી ગયો આ વોલ્ટ મીટરનું રીડિંગ. બહુ મસ્ત દાખલો છે, આને કહેવાય એમસીક્યુ. ચલો આગળ, બરાબર. હવે કયો આવ્યો આપણે એના પછી? ઇઠ્યોતેર, ઓગણએંસી. બોલો બેટા, આકૃતિમાં અજ્ઞાત અવરોધ છે. એક મિનિટ, આકૃતિ દોર નાખું છું. હા, તું રકમ તો વાંચ. હવે હું ટોટલ, હું આટલી બધી વાર ન લગાવું, આપણે એમસીક્યુ સોલ્વ કરીએ છીએ, એટલે ટોટલ જે તમારો આર દેશ થાય, ટોટલ આર ટી, એ શાંતિથી પહેલાં આવે શ્રેણીમાં, ત્રણ પ્લસ આર થાય, પછી એની અત્યારે સમાંતર, એટલે દસ, એટલે જો આર ત્રણ છે એની સાથે સરવાળો કરવાનો પ્લસ. જો ટૂંકમાં કેમ બતાવું છું, ત્રણ સાથે આ ભાગનો સરવાળો, ત્રણ સાથે આ ભાગ, કારણ કે આની સાથે આ ભાગ શ્રેણીમાં છે, ત્રણ સાથે આ ભાગ સરવાળો. હવે આ બે શ્રેણીમાં છે એટલે આ બેનો, આ જો હવે આ બેનો, આ બેનો અવરોધ થશે, હું બોલું છું બેટા એટલે બોલવા નહીં, આર પ્લસ થ્રી, બરાબર, કારણ કે શ્રેણીમાં છે. હવે આર પ્લસ થ્રી અને આ દસ, આ બે સમાંતર છે, તો સમાંતર માટે આપણું સૂત્ર યાદ હોવું જોઈએ તમને. સમાંતર માટેનું સૂત્ર શું આવે? આર પ્લસ થ્રી બેનો ગુણાકાર છેદમાં આર પ્લસ થ્રી પ્લસ ટેન. બરાબર. અને હા, પાછું કીધું છે આ બધો ટોટલ, આ શું કીધું એ ખબર પડી પહેલા? આ બે લાઇનમાં છે એટલે સરવાળો આર પ્લસ થ્રી. હવે આ દસ અને આર પ્લસ થ્રી બે સમાંતર છે, દસ અને આર પ્લસ થ્રી બે સમાંતર છે, દસ અને આર પ્લસ થ્રી બે સમાંતર છે. સમાંતર એટલે તરત યાદ આવવું જોઈએ, આર વન આર ટુ છેદમાં આર વન પ્લસ આર ટુ, એટલે આર વન, આર પ્લસ થ્રી ઇન્ટુ દસ છેદમાં આર પ્લસ થ્રી પ્લસ દસ, એટલે આ બેનું ટોટલ આની સાથે સરવાળામાં થઈ ગયું. પણ એમ કીધું છે કે આ જે છેલ્લો છે ને એ પણ આર થાય છે, પરિણામી જે છે ને એ પણ આર થાય છે, તો આર બરાબર. બસ હવે તમારે કરી નાખવાનું બેટા, એટલે આ થાય ત્રણ પ્લસ, આ થાય દસાર પ્લસ ત્રીસ છેદમાં આર પ્લસ તેર. બસ હવે ચોકડી ગુણાકાર કરી જવાબ આવી ગયો, એમ જ છે, એમના જેવું છે, જવાબ લાવી દેવો, એટલું તો જાતે કરશો. ચલો ખબર પડી બેટા, આમાં બોલો. હવે છે ને બધા આકૃતિ વાળા છે, એક કામ કરીએ, 85મો એમસીક્યુ છે, કારણ કે મારી પાસે થોડોક ટાઈમ ઓછો છે. 85મો એમસીક્યુ જુઓ, 85મો સીધો, તો 85મો એમસીક્યુમાં દીકરા જોશે, જો વિસ્ટન બ્રિજ કઈ રાશિનું અજ્ઞાત મૂલ્ય માપવા માટે વપરાય? વિસ્ટન બ્રિજ આપણે શેના માટે વાપરીએ? અવરોધ માપવા માટે. ચાર ત્રણ અજ્ઞાત હોય, ચારમાંથી અને એક અજ્ઞાત હોય, બરાબર, એના માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ બેટા? વિસ્ટન બ્રિજનો. એના માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? વિસ્ટન બ્રિજનો. 85મો થઈ ગયો. બસ હવે એક કામ કરો, બીજા બધા છે પણ આ દાખલો મોટો થઈ જશે એવું થશે. ચાલો એક કામ કરીએ, કયો છે આપણે 83, 83 ને લાઈનમાં જે હતા આવી જવાનું, આપણે 80 આવ્યા હતા ને, 80, ચલો બોલો 80, 80 બોલ બેટા. નીચેના પરિપથમાં એ અને બી વચ્ચેનો અસરકારક અવરોધ શોધો. આમ છે, એ અને બી વચ્ચેનો અસરકારક અવરોધ, એ અહીંયા બરોબર વચ્ચે છે અને બી અહીંયા છે, તો હું શું કરું ખબર? આની સમતુલ્ય આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો.
બધાના આંતરિક અવરોધાર બધાના સોરી અવરોધાર જ છે. એ તો કોમન છે કે જો આ અને આ બી. તો જો આ પહેલો આપણા હું નંબર આપું, આ પહેલો, આ બીજો અવરોધ, આ ત્રીજો અવરોધ અને આ ચોથો અવરોધ. હું દર વખતે નંબર આપી દઉં. તો આ પહેલો અવરોધ ક્યાં છે? એ એક છેડો એ સાથે છે અને બીજો છેડો આમ બી સાથે છે. અહીંયા છે પણ અહીંયાથી બી સાથે છે. એટલે પહેલો અવરોધ એ અને બીની વચ્ચે આવે. બીજો અવરોધ જો, આ બીજો અવરોધ જોજો ખાસ. આ બીજો અવરોધ તેનો એક એનો એક છેડો એ સાથે છે અને બીજો છેડો એક છેડો એ સાથે છે અને બીજો છેડો આયરો. એટલે આ છેલ્લે આ જે કોમન તાર છે એના વડે બધા આ પહેલો બીજો ત્રીજો કે ચોથો બધા છેલ્લે એક છેડા તો બધાના બી સાથે છે અને એક છેડા બધાના એ સાથે છે. એટલે એક બે ત્રણ ચાર બધા જ અવરોધ તમારા છે એનો એક છેડો એ પાસે અને બીજો છેડો કમ્પલસરી બી પાસે છે. જુઓ, એક એ પાસે છે ને બીજો બી પાસે છે, બરાબર. એક છેડો એ પાસે છે ને બીજો છેડો બી પાસે છે કમ્પલસરી. અહીંયા એક છેડો એ પાસે ને બીજો છેડો બી પાસે અહીંયા છે. તો હવે સર હવે કઈ ને જોયા કરો આને શાંતિથી. તો આપણું કામ થઈ ગયું. બધા આર 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 છે, બરાબર. આ પણ આર બધા આર છે. તો બે રીતે થાય, કરવું હોય તો સમાંતર છે ને એટલે ડાયરેક્ટ આર આર આર. તો સીધું તમે સૂત્ર મૂકી નાખો, વન અપોન આર ઇઝ ઇક્વલ ટુ વન અપોન સ્મોલ આર પ્લસ વન અપોન સ્મોલ આર પ્લસ વન અપોન સ્મોલ આર પ્લસ વન અપોન સ્મોલ આર. તો વ્યવસ્થિત લખો તો ઇઝ ઇક્વલ ટુ ફોર બાય આર આવે. પણ આપણે તો સમતુલ્ય આર શોધવાનું છે. તો આર ઇઝ ઇક્વલ ટુ આર બાય ફોર. આ તમારો દાખલો બહુ મજા આવે. અને અમુક વાર પરીક્ષામાં કરે આરની કિંમત આપેલી હોય એટલે છેલ્લે આરની કિંમત આપણે મૂકવી પડે. એમ તમ ન ચાલે બેટા. ચલો માલ દીકરાઓ ખબર પડી. ચલો ખાસ વાત, જય શ્રી કૃષ્ણ.